કામરેજ ખાતે રાજ્યના મંત્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે પલસવાણા તેમજ કામરેજ તાલુકાના રૂપિયા 11 કરોડ 57 લાખના ખર્ચે બનાવાયેલા 97 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કામરેજની રામકબીર કોલેજના દલપત રામા હોલ ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી પૂર્ણેશભાઈના હસ્તે રોડ સહિતના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। हिंदुस्तानना सर्वाधिक लोकप्रिय वडाप्रधान आदरणीय नरेन्द्र भाई मोदी की मोदी सरकार, गुजरात राज्यना लोकलाड़ीला मुख्यमंत्री भूपेन्द्र भाई पटेल की सरकार, आ बने सरकारों डबल एंजीनवाड़ी सरकारों आज विश्वास थी विकास ने यात्रा दरेक तालुका में जिल्ला नी अंदर शुरुआत करी है। खास करीने आज़ादीना अमृतकांडना 75 वर्ष थया, शुरुआतनी अनेक सरकारोए जे प्राथमिक सुविधा थी वंचित लोकोने राख्या, जेने कारणे आजे पण आपणे सौए रस्ता लाइट गटर पाणी वीजळी शौचालय शिक्षण आरोग्य आ बधी सेवाओ आजे पण गामे गाम उपलब्ध करावी पड़े छे। आ बधी शुरुआतना आज़ादीना 10-20-30 वर्षना गाळामां थई चूकी होती, परंतु कमनसीबे न थई। परंतु छेल्ला 2 दायकाथी आदरणीय नरेन्द्र भाई मोदीए जे नारो आप्यो तो सौनो साथ सौनो विकास, सौना साथ साथे सौनो प्रयास जोड़ायो, अने प्रयास खूब मोटा प्रमाण में जोड़ायो। आज गुजरातनी समग्र जनता ने विश्वास बैठो छे कि भारतीय जनता पार्टी नी सरकार में जे छेल्ला 5 वर्ष पहला एमने जे संकल्प लीधो हतो आज़ादीना अमृत वर्ष निमित्ते, लक्ष्यांक नक्की कर्यो हतो કે કરોડો કરોડો લોકોને ઘર મળે, કરોડો કરોડો લોકોને શુદ્ધ પીવાનું પાણી નળ સે જલ યોજના હેઠળ મળે, કરોડો કરોડ લોકોને ગેસ સિલિન્ડર મળે, કરોડો કરોડો લોકોને ઘરની અંદર વીજળીનું કનેક્શન મળે 24 કલાક, કરોડો કરોડો લોકોને શૌચાલય મળે, કરોડો કરોડો લોકોને પાકી સડક ગામ સુધી ના આવે એને શિક્ષણ મળે, આરોગ્ય મળે, 5 લાખ રૂપિયાનો એનો મેડિક્લેમનો જીવન વીમાના કારણે એનું કુટુંબ સુખી થાય, કોઈ રોગ આવી ચડે તો એ સામનો કરી શકે, આવા અનેક નાના નાના પ્રાથમિક સુવિધા સભર આ 2022માં આઝાદીના અમૃતકાળમાં આપણે લક્ષ્યાંક સિદ્ધ કર્યો છે, જેને કારણે સમગ્ર ગુજરાતની જનતામાં વિશ્વાસ બેઠો છે, અને એટલા માટે આ વિશ્વાસથી વિકાસથી યાત્રામાં સમગ્ર ગુજરાત સહભાગી છે। ત્યારે આજે કામરેજ તાલુકામાં 1 કરોડના લગભગ લોકાર્પણને ખાતમુહૂર્તના કામ, પલસાણા તાલુકાના 10 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામ, કુલ 11 કરોડના લોકાર્પણને ખાતમુહૂર્તના કામો અહીંથી અમે આજે સંપન્ન કર્યા છે, એનો આનંદ છે। દરેક તાલુકાનો પણ આ રીતે વિકાસ થાય એવી સોચ સાથે આજે વિશ્વાસથી વિકાસની યાત્રામાં અમે આગળ વધી રહ્યા છીએ। સાહેબ, ચૂંટણી હવે ગણતરીના દિવસો બાકી છે, વિવિધ સરકારી કર્મચારીઓ સરકાર સામે આવી રહ્યા છે, કઈ રીતે જોવો છો, નુકસાન થશે વિધાનસભાની?